એક મંચ તું આપણને મળી ગયું છે, તું તાકાત છે. તમને ખબર છે મનુષ્યનો ભાવ જે અનંતકાળ પછી આપણને મળતો હોય છે ને, આ મન આપણને અનંતકાળ પછી મળ્યું છે. નાની નાની વાતની અંદર આપણું મન દુઃખી થઈ જતું હોય, નાની નાની વાતની અંદર આપણું મન નિરાશ થઈ જતું હોય, નાની નાની વાતની અંદર આપણા મનમાં સંકલેશ આવી જતા હોય, કોઈ પોતાના દુઃખની વાત કરતું હોય અને આપણે એમ પુરવાર કરવા માંગીએ કે નહીં તમારા કરતાં વધારે તો હું દુઃખી છું. આ પુરવાર કરવાનો એક ઘોડ ચાલ્યો હોય, સાબુદ્દીન રાઠોડ નામ સાંભળ્યું હોય તો, એ બહુ સરસ મજાની વાત કરતા એની પુસ્તકમાં લખેલું છે કે માણસના માઇન્ડસેટ કેવા અલગ અલગ હોય છે. કેટલાક છે ને હંમેશા રોજના જ રડતા હોય, હંમેશા રડતા હોય એ લોકો. તમે કોઈ પણ વાત કરો તો એ લોકો હંમેશા રડતા રડતા વાત કરે. તમે પૂછો કે છેલ્લા અઠવાડિયાથી કેમ દેખાતા નથી, દરરોજ પ્રવચનમાં દેખાતા હતા, અઠવાડિયાથી દેખાય નહીં. અરે શું કરવું, ઓફિસમાં જેટલું બધું કામ હતું, એક ટેન્ડર પાસ કરવાનો તેની પાછળ લાગ્યો તો અને પછી આમ હાથ પથારતો જાય, મોડાની રેખા બદલતો જાય. પછી પૂછ્યું કે શું થયું, તો કે ના ના થઈ ગયું ને. અરે થઈ ગયું છે તો શું કામ પણ હાથ પછાડે છે, એ સારી વાત. પણ એટલી બધી રડતા રડતા વાત કરે. અને કેટલાક માણસ એવા હોય કે હકીકતે દુઃખના પ્રસંગો આવી ગયા હોય પણ એ એવરગ્રીન હોય, હંમેશા ખુશી હોય, એનું મન જરાય નિંદવાય નહીં, એનું મન ક્યારેય દુઃખી ન થાય. ઓલા એક માજી હતા સાબુદ્દીન રાઠોડ, એક માજી ડોસો ને ડોસી બે જણ ઘરની અંદર રહે, અને જે ડોસા હતા એનો એક્સિડન્ટ થયો અને કાકા ઓફ થઈ ગયા. પછી બધા ખરખોરો કરવા માટે જાય અને બધા પરિવારવાળા ભેગા થયા ખરખોરો કરવા માટે, અને પછી માજી બેઠા હતા અને પરિવારવાળા બેઠા ને બધા પરિવારવાળાએ પૂછ્યું કે માજી શું થયું, તો કે શું થાય, કશું હતું નહીં, બપોરનો સમય હતો, મેં રસોઈ બનાવેલી, તમારા કાકા જમવા માટે આવ્યા, મને પૂછે શું બનાવ્યું છે, મેં કીધું રોટલી અને ભીંડાનું શાક છે, તમારા કાકાને ભીંડાનું શાક ભાવે નહીં, એટલે કે ભીંડા મને નથી ભાવતા, તો મેં કીધું કાંઈ નહીં બીજું શાક છે નહીં, જાઓ બજારમાં તમને જે શાક ભાવતું હોય એ શાક લઈ આવો સાંજે આપી. કાકા પછી બજારમાં ગયા થેલી લઈને, શાક લઈને પાછા આવતા હતા, રસ્તો ક્રોસ કરવા ગયા, એમાં એક ડમ્પર એને અડફેટે લઈ લીધા, બિચારા કાકા જતા રહ્યા કે પછી પછી કાંઈ નહીં મને તો ભીંડાનું શાક ભાવે જ છે ને. આ દુઃખની વાત પણ એવી હસતા હસતા કરે. અને કેટલાક માણસ એવા હોય કે હસવાની વાત એવા દુઃખતી રીતે કરે. તમને ખબર છે કોરોના આવ્યો હતો ને, કોરોના જે વાયરસ હતો એ વાયરસનું વજન કેટલું, વૈજ્ઞાનિકો એવું કહે છે કે 0.5 મિલીગ્રામથી પણ ઓછું વજન હતું. 0.5 મિલીગ્રામથી ઓછા વજનનો એક વાયરસ આવી ગયો અને આખી દુનિયાને લોક કરી શકે, આખી દુનિયા બંધ થઈ જાય. ત્રણ ચાર મહિના સુધી બધા ઘરની અંદર બેસી ગયો હોય, એક 0.5 મિલીગ્રામનો વાયરસ હોય એ વાયરસની તાકાત છે આખી દુનિયાને લોક કરી શકે. અને એના 6 મહિના પછી એક માર્કેટમાં રસી આવે છે, કોરોના વાયરસની રસી છે, ખાલી 10 ml ની આટલી નાનકડી રસી છે અને રસીની તાકાત છે આખી દુનિયાને પાછી અનલોક કરી શકે. આપણા મનમાં જે ખરાબ વિચાર આવે છે ને એ વાયરસ જેવો છે, 0.5 મિલીગ્રામથી પણ નાનો છે, પણ આપણી જિંદગીને અવરોધ કરી શકે છે. અને આપણા મનમાં જે સારો વિચાર આવે છે એ વેક્સિન જેવો છે, ભલે 10 ml જેટલો છે, આપણી જીવનની દશા અને દિશાને બદલી શકે. મીડિયાનો જે અતિરેક થયો ને, મીડિયાનો અતિરેક થઈ ગયો પછી તો જે નેગેટિવ વિચાર, નેગેટિવ વાતો, કંઈ જોવાનું નહીં, કંઈ તપાસવાનું નહીં, કંઈ વાંચવાનું નહીં, કંઈ સાંભળવાનું નહીં, કશું જ નહીં, અતિરેક થઈ ગયા પછી અમને એમ થાય કે અત્યારે છે ને દુનિયામાં યુનિવર્સલ બે રોગ ચાલે છે, બે રોગ, બાકી બધા સિઝનલ રોગ હોય. શરદી છે ને શિયાળાના સમયમાં થાય, ક્યારે ઉનાળામાં શરદી ન થાય. ડાયરિયા ઉનાળામાં જ હંમેશા થાય, ડિહાઇડ્રેશન ઉનાળામાં હંમેશા થાય, ચોમાસામાં ન થાય. તાવના રોગ ચોમાસામાં આવે, શિયાળામાં ના આવે, સિઝનલ રોગ હોય. તમે ડૉક્ટરની પાસે જાઓ ને તો વાયરલ છે, સિઝનલ છે, અત્યારે ઘણા બધા આપે, તમે ચિંતા નહીં કરો, ક્રોસિન લઈ લો, મટી જશે તમને. ચોમાસામાં તાવ આવતો હોય તો સિઝનલ રોગ કહેવાય, એને કોઈ બહુ વિશેષ ચિંતા ના કરવાની, કારણ કે તો બધાને થતો હોય છે. બાકી બધા રોગ તમે જુઓ સિઝનલ રોગ હોય છે. પણ બે રોગ આ દુનિયામાં એવા છે જે 12 માસી રોગ છે. એક રોગનું નામ છે ફોરવડિયો રોગ. ફોરવડિયો કઈ કઈ આવ્યું નથી ને ફોરવર્ડ કર્યું નથી, જુએ નહીં, વાંચે નહીં. તમે જોજો, તમે તમારા કોઈ ફેમિલી ગ્રુપની અંદર, તમારા કોઈ ફ્રેન્ડ ગ્રુપની અંદર 5 મિનિટની વિડીયો મૂકી હશે ને, વિડીયો 5 મિનિટની હશે, એને જોતા કેટલો સમય લાગે? ગ્રુપમાં મૂક્યા પછી એને જોતા કેટલો સમય લાગે? 5 મિનિટ તો મિનિમમ થાય ને, ડાઉનલોડ થાય ને પછી જુએ ને 5 મિનિટ થાય, હજી તો તમે 5 મિનિટની વિડીયો મૂકી હશે ને એમાં નીચે 15 જણા ગુડ બેસ્ટ સુપર મેસેજ ચાલુ થઈ જશે. પણ જોતો ખરો, પણ 5 મિનિટની વિડીયો કઈ જોયું નહીં ને, બસ ગુડ બેસ્ટ ને જોરદાર. ફોરવર્ડ યોરો ફોરવર્ડ કરે જ રાખો. કોઈ મેસેજ જોવાનો નહીં, કોઈ મેસેજ વાંચવાનો નહીં. ઘણી વાર તો એવી કમાલની વાતો થાય ને, અમારા પ્રવચનની અંદર વારંવાર અમારા ગચ્છાધિપતિ સાહેબની વાતો આવતી હોય, એમના પ્રસંગોની પુસ્તકો લખેલી હોય, એના લેખ પાછા સોશિયલ મીડિયામાં ફરતા હોય, એ જે મારો લેખ હોય ને એ મારો લેખ પાછો મને આવે,
મારો લેખ ફરી ફરીને પાછો મને આવે અને પછી કે સાહેબ બહુ જોરદાર કરે, કદાચ તમારા ધ્યાનમાં ના હોય તો વાંચો, બહુ સાહેબનો બહુ જોરદાર પસંદ પણ જોતો ખરો, પણ મારો જ લેખ છે. કશું જોવાનું, એક ફોરવર્ડ્યો રોગ અને બીજું સ્ટેટસ્યો રોગ, આ બે રોગ જે અત્યારે ચાલ્યા છે, બારમાસી રોગ છે. કોઈ પણ વસ્તુ આવે એને સૌથી પહેલાં ફોરવર્ડ કરો અને કોઈ પણ વસ્તુ એ સૌથી પહેલાં સ્ટેટસ પર મૂકી દો. ફ્લાઇટમાં જતો હશે, દુબઈ જતો હશે ને એરપોર્ટ ઉપર ચેકિંગમાં ઊભો હશે ને, તરત એક સેલ્ફી પાડશે, સ્ટેટસ પર મૂકી દેશે, ચેકિંગ ઇન અમદાવાદ એરપોર્ટ. સાચું બોલો, તમારા ઘરે અમારા પગલાં હોય, બહુ વિનંતી કરી હોય, સાહેબ પગલાં કરો પગલાં કરો પગલાં કરો, અને પછી તમારા ઘરે પગલાં કરી આવો, તમે વંદન કર્યું, પરિવારના પાંચ સભ્યોને બોલાવેલા હતા, પછી ફોટા બોટા પાડો, શેના માટે પાડો? શેના માટે? તમે ઘરમાં હાજર છો, જેના પગલાં કરાવવાના છે એ બી ઘરમાં હાજર છે, તો ફોટા શેના માટે પાડવાના? સ્ટેટસ થયો. અમારા ઘરમાં પગલાં થયા છે, તે ઘરમાં થયા તો 40 જણને ખબર તો પડવી જોઈએ ને. એક ફોટો પાડવાનો અને સ્ટેટસ ઉપર મૂકી દેવાનો, એક ફોટો પાડવાનો ફેસબુક ઉપર મૂકી દેવાનો. તમારા ઘરમાં જન્મદિવસ હોય ને, સવાર સવારમાં ફેમિલીવાળાના ફોન આવવાના શરૂ થઈ જાય, હેપી બર્થડે, શુભેચ્છા, તું જીવો હજારો સાલ સાલ, અને પછી એ શુભેચ્છાનો ફોન પૂરો થાય, તમે કહો જરા ફેસબુક પર એક લાઈક આપી દેજો ને. અરે પણ તમને ફોન તો કર્યો, નહીં ભલે મને ફોન કર્યો, પણ દુનિયાને ખબર પડી જાય કે મારા ફેસબુક પેજ ઉપર આટલી લાઈક ચાલે છે. આજે સ્ટેટસ રોગ અને ફોરવર્ડ રોગ ચાલુ થયો છે ને, અતિ એક થઈ ગયો, આખા મનની પથારી ફેરવી નાખી. આ મન જે આપણને જબરદસ્ત મન મળ્યું છે, તમે દુનિયામાં કોઈ માર્કેટમાં ન હોય, કોઈ વસ્તુ પાસે ન હોય અને કોઈ ચીજ પાસે ન હોય ને, એવી તાકાત આપણા મનની પાસે પડી છે. આ મનને આપણે મોબાઈલની પાછળ આખી પથારી ફેરવી નાખી.